હજી પણ એવો કોઈ એક અંતરાય કર્મ કે કર્મ છે જે આપણને નડે છે એ કયો છે? જૈન દર્શનની અંદર બહુ સૂક્ષ્મ વિજ્ઞાન એ બતાવવામાં આવ્યું કે આત્મા ઉચ્ચ કોટીનો સાધક કેમ નથી બની શકતો, કેમ એના મનની વાસનાઓ એને પાછળની તરફ ખેંચે છે. ઓકે, ગુરુ ભગવંતોના શરણમાં જાય છે, વ્યાખ્યાનો સાંભળે છે, પણ છતાંય વારંવાર એ વિકાર અને વાસનાઓમાં ફરી કૂદી વળે છે. અને એ વીર્ય અંતરાય કર્મના રૂપમાં બતાવવામાં આવ્યું છે. ઓકે, જીવનમાં જે પ્રાણ શક્તિ છે એ જેનાથી વધે છે એ છે આપણું બ્રહ્મચર્ય. જૈન દર્શનની અંદર કહેવામાં આવ્યું છે કે અબ્રહ્મચર્ય એ સૌથી મોટું વિઘ્ન છે, અથવા તો એને પાપ પણ કહેવામાં આવ્યું છે. આત્માને ઊંચ જવા માટે, ઊંચ જવામાં સૌથી મોટું એ વિઘ્ન છે અને આપણને પતનની તરફ લઈ જાય છે. ઓકે, આપણા શરીરની જે પ્રાણ શક્તિ છે એ જો વધુ ને વધુ આત્મા તરફ અને આપણા મસ્તિષ્ક બ્રેઇન તરફ વળે તો આપણી અંદરના સારા સારા વિચારો આપણે જે એડોપ્ટ કરી શકીએ છીએ એને પ્રેક્ટિકલ એપ્લાય કરી શકીએ છીએ. ઘણા લોકો કહે છે, બેન આપની વાત સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે કરવું જોઈએ, આજથી કરીએ, જરૂર કરીશું, પણ પાછળથી પાછું મન ઢીલું પડી જાય. એટલે જૈન ધર્મમાં તો તમે જેમ કીધું બ્રહ્મચર્ય વ્રતને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે, પણ દરેક લોકો એનું પાલન નથી કરી શકતા. તો શું પછી જે અમુક ઉંમરે મોટા થયા પછી જ એને આનો લાભ લઈ શકે કે શું હોઈ શકે, અને અથવા તો રાજયોગ આના માટે શું કહે છે? કારણ કે રાજયોગની અંદર પણ ચાર મુખ્ય પાયા છે. ઉચ્ચ યોગ અવસ્થા માટે તો એટલે પહેલું છે તમે ચિંતન માટે મનને કઈક સામગ્રી, એટલે ડેલી સોર્સ તો કોઈ જોઈએ જ. બીજો નિયમ છે કે આખો દિવસ તમે એવા સંગથી, જેને આપણે કુસંગ કહી શકીએ, જે મનને નેગેટિવિટી તરફ લઈ જાય, વાસનાઓ તરફ લઈ જાય, વ્યર્થ ચિંતન કે ફેશન દુનિયાની અનેક એવી આકર્ષણો તરફ લઈ જાય, એનાથી તમે મુક્ત રાખો, બને ત્યાં સુધી કુસંગથી બચો. રાઈટ, એ બીજો નિયમ છે. એ જ રીતે ત્રીજો નિયમ છે એ છે અન્નની શુદ્ધિ. ઓકે, કારણ કે કહેવાય છે ને જેવું અન્ન એવું મન. જૈન દર્શનની અંદર પણ બહુ જ વિશાળ વ્યાખ્યા છે. અન્ન જે ગ્રહણ કરવાનું છે એનાથી આપણા વિચારો પર, આપણા શરીરની દરેક તંત્ર તંત્રિકા પર, અલગ અલગ અવયવો પર ખૂબ જ પ્રભાવ પડે છે, અસર તો થાય જ છે, અને એ અવયવો પછી ધ્યાનસ્થ થવામાં આપણી મદદ નથી કરતા. રાઈટ, એટલે એ શુદ્ધ અન્ન એનો આપણે પ્રયોગ કરીએ, એ પણ એક નિયમ છે. અને એ જ રીતે નિયમ છે બ્રહ્મચર્ય. ઓકે, સંસારમાં રહેતા કે સાધુ જીવન જીવતા બંને માટે નિયમ અલગ નથી. સંસારમાં રહેતા પણ જેને સાધક બનવું છે, જેને સર્વ ગુણોની સાધના કરીને આત્માને તૃપ્ત સંપન્ન બનાવવો છે, જેને સમ્યકત્વને પ્રાપ્ત કરવું છે, જેને ત્રિરત્નને પ્રાપ્ત કરવા છે, તો જરૂરત છે કે એને પોતાની અંદર શક્તિનો સંચય કરવો જરૂરી છે. તો દર્શકો, તમે જોયું કે કેવી રીતે જે કર્મ છે જેનું બંધન આત્માની ઉપર એક લેપઝેપની જેમ લાગેલું છે, અને એ કર્મોના બંધનને તોડવા માટેની હવે એક સૂચિ આપણે તૈયાર કરવાની છે, અને જે આપણે જાણીશું આવતા એપિસોડમાં કે કેવી રીતે આપણે આ કર્મોના લેપઝેપથી આત્મા એક મુક્ત થઈ શકે અને એના સત્ય આનંદનો, એક સત્ય ખુશીનું જીવન એ વ્યતીત કરી શકે, એવી અનેક ચર્ચાઓને લઈને આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મજા કરો, ફરી મળીશું. નમસ્તે.